છેલ્લા 1.5 કલાકથી છાપામાં માથું નાખીને બેઠા છો. આ શું આખી દુનિયાની ઉપાધિ લઈને બેઠા છો? થોડી વાર ભગવાનનું નામ લો તો કલ્યાણ થશે. રમા, તને તો ખબર છે ને કે હું આખું છાપું ન વાંચું ત્યાં સુધી મને શાંતિ ન થાય, અને તારી તો હોઠની કટકટ હોય, છાપું હાથમાં લીધું નથી કે કટકટ ચાલુ થઈ નથી. બાપુજી, વળી પાછી શેની માથાકૂટ છે? સાચું બોલજો, આ પેપર વાંચવા માટે બબલ થઈ ને? બીજું શું હોય? મારે તારા સસરા સાથે બે વાતો કરવી હોય, પણ એમને તો એમના પેપરમાં માથું નાખી દીધું, એ પછી ઊંચું થાય જ નહીં. અરે આજી, તૈયાર થઈ ગયો ભાઈ? હા પપ્પા, થોડી વારમાં નીકળું જ છું. અને પાયલ, મારું ટિફિન રેડી જ છે ને? હા, મારું ટિફિન રેડી જ છે. નીકળવાનું હોય ને એના 5 મિનિટ અગાઉ મને કહેજો, હું ભરી દઈશ. બેટા આદી, હું એક વાત પૂછું, તું મને સાચો જવાબ આપીશ? બોલો. મેં સાંભળ્યું છે હમણાં તું 6-8 મહિનાથી કે તું શેર બજારના સટ્ટા રમે છે, શું આ વાત સાચી છે? તમને આ વાત કોણે કરી? મેં તો આ વાત ઘરમાં કરી પણ નથી. તો પછી તમને ક્યાંથી ખબર પડી? મને ક્યાંથી જાણકારી મળી ને એ બહુ મહત્વનું નથી, પણ તું શેર બજારમાં સટ્ટો રમતા રમતા આઈપીએલની મેચોમાં પણ બેટિંગ લગાડે છે, હા કે નામાં જવાબ આપ. હા પપ્પા, મેં શેર બજારમાં થોડું રોકાણ કર્યું છે, અને ક્યારેક ક્યારેક મેચમાં પણ બેટિંગ રમી લઉં છું. પણ તમે મને એ તો કહો કે તમને આ વાત કોણે કરી? બેટા, તારી નોકરી આટલી સારી છે, તારો પગાર આટલો સારો છે, તું તારે આવા બધા ધંધા કરવાની શું જરૂર છે? બેટા, આવા અખતરા ન કરાય, આમાં ક્યારે આપણે પછડાઈ જઈએ ને ખબર ન પડે. પાછો વળી જા ભાઈ, આ બધું બંધ કરી દે. આદિભાઈ, મમ્મી પપ્પાની વાત સાવ સાચી છે, હજુ એ પાછા વળી જાઓ. આ બધું 4 દિન કી ચાંદની જેવું હોય છે, અને જ્યારે પાછા ઊંધા પડવા મળશે ને ત્યારે હરામની કમાણીની સાથે સાથે તમે જે નીતિથી કમાયેલું ધન છે ને એ સાથે સાથે જતું રહેશે. આદિ, તમે વડીલોનું કહેવું માનો, આપણા મમ્મી પપ્પાનો તો વિચાર કરો, એમનું આપણા સમાજમાં કેટલું મોટું નામ. કોઈને ખબર પડશે ને કે તમે મેચો ઉપર બેટિંગ લો છો, તો આપણા પપ્પાની આબરૂને કેટલી ઠેસ પહોંચશે. જો પાયલ, ભાભી, મારે છે ને સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી નોકરી જ નથી કરવી. મારે બહુ બધા રૂપિયા બનાવવા છે, અને બીજી એક વાત, કોઈ પણ ધંધો ખરાબ નથી હોતો. અત્યારે દુનિયા આખી આવા બધા ધંધા કરીને જ કરોડો રૂપિયા બનાવે છે. ચાલો, હવે મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. પાયલ, મારું ટિફિન લાવ. જોયું આજે આદિ કેવી રીતે જવાબ આપતો હતો, અને ધંધા કેવા આદર્યા છે એણે. તું જોજે, એક દિવસે બરાબરનો ફસાવાનો છે. મને પણ એ જ ચિંતા કોરી ખાય છે, પણ એને કોણ સમજાવે? એ કોઈની વાત પણ તો નથી માનતો ને. માણસને એકવાર મફતના રૂપિયાની આદત પડી જાય ને, પછી એને મહેનતના રૂપિયા કમાવામાં જરાય રસ નથી રહેતો. મમ્મી, પપ્પા, શું વાત છે? લાગે છે કે સવારની વાત ઉપરથી અત્યારે તમે ચિંતામાં છો. હા બેટા, ચિંતા તો થાય જ ને. મેં મારી જિંદગીમાં આવા કેટલાય બનાવ બનતા જોયા છે, શેર બજાર અને આ સટ્ટામાં કેટલાય પરિવારને રોડ ઉપર આવી જતા પણ મેં જોયા છે. હવે આપણા આદિનું તો હાઈએ કરું. પપ્પા, તમે ચિંતા ના કરો, હું પાયલ સાથે વાત કરીશ, પાયલ આદિભાઈને સમજાવશે. તેમ છતાં જો કદાચ પાયલનું નહીં માને ને
તો હું તમારા મોટા દીકરાને વાત કરીશ, અને તમારા મોટા દીકરાની વાત આદિભાઈ ક્યારેય નહીં ટાળે. મમતા, જો એવું થાય ને તો બહુ સારું. તારા મોઢામાં ઘી સાકર. અને આમ પણ આદિ એના મોટાભાઈની વાત ક્યારેય ટાળતો નથી. શી ખબર કેમનો આ ખોટા રવાડે ચડી ગયો. અને આપણા ઘરમાં તો કોઈ વાતની કમી પણ નથી. ભગવાને આપણને બધું જ તો આપ્યું છે, તો પછી એને આવા ધંધા કરવાની કુબુદ્ધિ કેમ સૂજી? મને તો લાગે છે કે આદિને કોઈ એવો ભાઈબંધ મળી ગયો હશે જેણે આ ધંધે ચડાવી દીધો હશે. બાકી આપણો આદિ તો પહેલાં આવો કોઈ દિવસ નહોતો. આજે રાત્રે આદિ આવે ને એટલે મારે એને પૂછવું તો પડશે, થોડી કડકાઈ પણ બતાવવી પડશે. બાકી આવું તો નહીં જ ચાલે. પપ્પા, આમાં આપણે બળથી નહીં કળથી કામ લેવું પડશે. જુવાન દીકરાને કંઈ કહેવા જઈએ અને સામો થઈ જાય તો આપણા માન સન્માનને ઠેસ પહોંચે. એટલે થોડી ધીરજ રાખો, સૌ સારાવાના થઈ જશે. મમતા, તારી વાત સાચી છે. હું શું કહું, જ્યારે હું અને તારા સસરા બહાર જઈએ ને ત્યારે તું અને પાયલ ભેગા મળીને આદિને સમજાવજો ને. કારણ કે આદિ તારી વાતનો ક્યારેય અનાદર નહીં કરે, એની મને ખાતરી છે. હા બેટા, તું ને પાયલ એની સાથે વાત કરી લેજો, પછી શું કહે છે એ મને જણાવજે. પણ હમણાં વાત નહીં કરતી, થોડા દિવસ જવા દેજે, નહીતર એ સાચો જવાબ નહીં આપે. ચાલો આપણે મનુભાઈની ખબર કાઢતા આવીએ. એ 5 દિવસથી બીમાર છે અને એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. અમે આવ્યા છે, ચાલો. મોટો જેકપોટ લાગી ગયો. આદિ, તમે આવું બધું રમવાનું મૂકી દો, મને બહુ જ ડર લાગે છે. આ બધા ધંધા આપણા કામના નથી. અને તમે જે નોકરી કરો છો ને એ જ બરાબર છે. આપણે કઈ વાતની ખોટ છે? સિદ્ધિ નીતિએ ચાલતા તમને શું વાંધો આવે છે? કાલ મેં સવારે પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે મારે સવારથી સાંજ સુધીની નોકરી નથી કરવી. મારે છે ને ઝટ પૈસાવાળું બનવું છે. અને આ એક જ ધંધો એવો છે કે જે ખોપતિ બનાવી શકે, કરોડોપતિ બનાવી શકે. પ્લીઝ યાર, જો તું પણ છે ને મમ્મી પપ્પા અને ભાભીની જેમ મને શિખામણ ના આપીશ. હું તમને શિખામણ નથી આપતી, હું આપણા પરિવારના ભલા માટે તમને કહું છું. તમે પ્લીઝ આવું બધું મૂકી દો. આમાં ક્યારે લેવાના દેવા થઈ પડશે ને એ વાતની આપણને ખબર પણ નહીં પડે. આદિ, તમે મહિને 30,000 રૂપિયાની જોબ કરો છો, એ શું ઓછું છે? તમને રૂપિયાની આટલી બધી લાલચ જાગી કઈ રીતે? ભાયર, જે ધંધામાં આગળ વધવું હોય ને એમાં રિસ્ક તો લેવું જ પડે. રિસ્ક હૈ તો ઇશ્ક હૈ. અને બીજી એક વાત, કોઈ ધંધો ખરાબ નથી હોતો. જે ધંધામાં પૈસા મળે ને એ ધંધો સૌથી સારો કહેવાય. સમજી તું? ચાલો એ બધી વાત છોડ અને તું મને એ કે બોલ, તારે ક્યાં ફરવા જવું છે? તું જ્યાં કહીશ ને ત્યાં હું તને ફરવા લઈ જઈશ. હા, મારે ક્યાંય ફરવા નથી જવું. હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે પ્લીઝ પાછા વળી જાઓ. આદિ, તમે એટલા બધા આગળ ના વધો કે પાછા આવવાનો રસ્તો જ તમને ના દેખાય. પાયલ, તું પણ મારાથી નારાજ થઈ ગઈ? અરે યાર, આ ધંધો છે ને છેલ્લા 1 વર્ષથી હું કરું છું અને છેલ્લા 1 વર્ષમાં મારી પાસે 10 લાખ રૂપિયા થઈ ગયા છે. બોલ, બીજું આપણે શું જોઈએ? આદિ, તમે આ બધું જે કરો છો ને એને ધંધો ના કહેવાય, જુગાર કહેવાય. જુગાર
અને જુગાર રમીને આજ સુધીમાં કોઈનું ભલું થયું છે કે તમારું થશે? તમને શું લાગે છે, તમારા આ બધા કામથી આપણો પરિવાર ક્યારેય ખુશ રહી શકશે? ક્યારેય ખુશ નહીં રહી શકે. તમે આપણા પરિવારને ખુશ તો નહીં કરો, પણ બરબાદ જરૂર કરશો, એની મને ચોક્કસ ખાતરી છે. તારી સાથે તો વાત કરવી જ નકામી છે. તું છે ને ટીપીકલ ઇન્ડિયન નારી જેવી વાત કરે છે. ચાલ જવા દે હવે, અને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું. ખબર નહી, બે ચાર દિવસ થી મને ઊંઘ જ નથી આવતી. કેમ? આઈ ડોન્ટ નો. આદિ, તમે સાચું બોલ છો, તમે કઈ ટેન્શનમાં તો નથી? જ્યારથી મમ્મી પપ્પા અમદાવાદ મામાજીને ત્યાં લગ્નમાં ગયા છે ને, ત્યારથી હું તમને જોઉં છું. બોલો આદિ, તમને મારી કસમ, જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને મને કહી દો. પાયલ, હું છેલ્લા 8 દિવસથી ટેન્શનમાં છું, કેમ કે મેં એક મેચમાં બેટિંગ લગાવી હતી અને હું એમાં 30 લાખ રૂપિયા હારી ગયો. હા, મારી પાસે જે બેલેન્સ છે એમાંથી મેં 5 લાખ રૂપિયા તો ભરી દીધા છે, પણ હજી મારે 25 લાખ રૂપિયાની સગવડ કરવાની છે. હવે હું એ ક્યાંથી કરીશ, કેમ કરીશ, બસ એ વાતનું જ મને ટેન્શન છે. અને જો એ પૈસા હું નહીં ભરું ને તો એ લોકો કાલે ઘરે આવી જશે. આદિ, અમને જે વાતનો ડર હતો ને, છેલ્લે એ જ વાત આવીને ઊભી રહી. અમે બધાએ તમને કેટલી ના પાડી હતી, તો પણ તમે ધરા હાર માન્યા જ નહીં. હવે તમે શું કરશો? ક્યાંથી લાવશો આટલા બધા 25 લાખ રૂપિયા? મમ્મી પપ્પાને તો આ વાત કરાય એમ જ નથી. આદિ, તમે એક કામ કરો, મોટા ભાઈને વાત કરો, એ કસે ને કસેથી તો પૈસાનું સેટિંગ કરી જ આપશે. ના ના પાયલ, આ વાતની જાણ મોટા ભાઈ કે ઘરમાં કોઈને ના કરવી જોઈએ. મને ખબર જ છે ને કે ઘરમાં બધા જ લોકો મને ના પાડતા હતા કે તું આ ધંધો ના કર. હવે હું બધા મોટે એ લોકો પાસે આ વાત કરી શકું. આદિ, તમે એક કામ કરો, મારા પિયરનું જે કંઈ પણ રિયલ જ્વેલરી આવેલું છે ને, એ બધું રિયલ ડાયમંડ અને ગોલ્ડનું જ્વેલરી છે. હું તમને એ આપી દઈશ, તમે એ વેચી અને તમારા પૈસા ભરી દેજો. ના પાયલ, ના, એ તારા પિયરનું ઘરેણું છે, એ તો તારું સ્ત્રીધન કહેવાય, મારાથી એને હાથ પણ ન લગાવાય, હું એ ન લઈ શકું. આદિ, તમે જ મારું સાચું ધન છો, તમે જ મારો રિયલ દાગીનો છો, તમારાથી ઇમ્પોર્ટન્સ મારે કંઈ જ નથી. અને એમ પણ તમારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી ને. આ 25 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવશો? તમે મારી વાત માનો, તમે મારા બધા જ ઘરેણા લઈ જાઓ, અને હવે મને એક પ્રોમિસ આપો કે હવે પછી ક્યારેય તમે આવું ગલત કામ નહીં કરો, સટ્ટો કે મેચ નહીં રમો. પાયલ, હું તારા સમ ખાઈને કહું છું કે આજ પછી ક્યારે હું આવા ધંધા નહીં કરું. જો એ મારી મદદ ના કરી હોત તો મારું શું થાત? ખરેખર હું તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. પાયલ, હું તને તારા બધા જ ઘરેણા ફરી પાછા લઈને આપી દઈશ.
That's my real hero. મમ્મી, મારા કાકાના દીકરાના લગ્ન છે. આપણે બધાને મુંબઈ જવાનું છે અને કાલ રાત્રે જ કાકાનો ફોન આવ્યો કે અઠવાડિયા પછી આપણે બધાએ જવાનું છે. મમતા, આમ અચાનક લગ્ન કેમ લીધા? અને લગ્ન તો 2-3 મહિના પહેલા જ નક્કી થાય ને, આમ ઘડિયા લગ્ન લેવાનું કારણ શું? મમ્મી, એમાં એવું છે ને કે એ દીકરીના દાદીમાની તબિયત સારી નથી રહેતી. એમની એવી ઈચ્છા છે કે દીકરાની દીકરીના લગ્ન જોઈને જાય, એટલે પછી મારા કાકાએ હા પાડી દીધી. અને હા, આપણે બધાએ લગ્નમાં જવાનું છે, કારણ કે કાકાએ બહુ જ આગ્રહ કર્યો છે અને આજે રાત્રે પપ્પાને પણ ફોન કરવાના છે. મમતા, તારી વાત તો બરાબર છે, પણ આપણે હજી 2 દિવસ પહેલા તો અમદાવાદ લગ્ન કરીને આવ્યા, એમ મારે અમારાથી બહારગામ નહીં જવાય. એના કરતા તો એક કામ કર, આદિ અને પાયલના લગ્નમાં લઈ જાય, એટલે આપણો વ્યવહાર પણ સચવાય જાય. ભાભી, શેની વાત કરો છો? કોના લગ્નમાં જવાનું છે? આદિભાઈ, મુંબઈ મારા કાકાના દીકરાના લગ્ન છે. પપ્પા મમ્મી તો આવવાની ના પાડે છે, એટલે એક કામ કરો, તમે અને પાયલ તૈયાર થઈ જાઓ. આવતા મહિનાની 8 તારીખે આપણે જવાનું છે. ભાભી, આ વખતે તમે એકલા જ જઈ આવો ને, મારી હમણાં ક્યાંય જવાની ઈચ્છા નથી. તમને ના પાડતા તો મને પણ ખરાબ લાગે છે, પણ સોરી ભાભી, હમણાં મારાથી ક્યાંય નહીં જવાશે. અરે પાયલ, એમાં વળી મને શું ખોટું લાગવાનું? હજી જવાને 8 દિવસની વાર છે. જો વચ્ચે ક્યાંય તારી ઈચ્છા થઈ જાય તો મને કહી દેજે. પાયલ, તું એક કામ કરીશ, તારી પાસે જે લગ્નનો ચડાવેલો સેટ છે ને, એ મને પહેરવા માટે આપીશ? કારણ કે મારા સેટની ડિઝાઇન સાવ જૂની થઈ ગઈ છે, અને ગમે એમ તો એ ઘરના લગ્ન છે, એટલે 4 દિવસ માટે જ જોઈએ છે. એ સેટ તો હું મારા પિયર લઈ ગઈ હતી, ત્યાં મેં મારા ભાભીને પહેરવા માટે આપ્યો હતો, અને પછી રિટર્ન વખતે હું લાવવાનું જ ભૂલી ગઈ. આઈ એમ સોરી ભાભી. અરે, એમાં મને શું ખોટું લાગવાનું? હા લે તારો સેટ, હું તારા પિયર પાસેથી પસાર થતી હતી ને, મને યાદ આવી ગયું એટલે હું જ લઈ આવી. આદિભાઈ, તમે જે શોરૂમમાં આ સેટ ગીરવે મૂક્યાવ્યા હતા ને, એ મહેશભાઈ તમને બહુ સારી રીતે ઓળખે છે, પણ હા, તમે એ મહેશભાઈને નથી ઓળખતા, એ મારા માનેલા ભાઈ છે. તમે જ્યારે આ પાયલનો સેટ ત્યાં ગીરવે મૂકીને પૈસા લઈને નીકળ્યા ને, એટલે તરત જ મહેશભાઈનો ફોન મારા પર આવ્યો હતો. આદિ, ત્યાં શું બધું માંડ્યું છે? પાયલ ઓના દાગીના ગીરવે મુકતા તને શરમ ન આવી? અને મમતા, આ દાગીના છોડાવવા માટે તે પૈસા ક્યાંથી કાઢ્યા? તારી પાસે પૈસા હતા? પપ્પા, મહેશભાઈ મારા સગા ભાઈ કરતા પણ વિશેષ છે, એટલે એણે મને એવું કહ્યું કે બેન, આ તારા ઘરનો દાગીનો છે, એટલે તું લઈ જા અને થાય ને ત્યારે પૈસા આપજે, અને કદાચ જો પૈસા ન આપી શકે ને તો વીરપસલીની ભેટ સમજીને તારી પાસે રહેવા દે છે. આદિ, તે એવા તે શું કામ કર્યા કે તારે પાયલ બહુનો દાગીનો ગીરવે મૂકવો પડ્યો? મમ્મી, હવે એ બધી વાત પડતી મૂકો. આદિભાઈ, જુગારમાં કેટલાય ઘર બરબાદ થઈ ગયા છે. અરે, 1-1 રૂપિયા માટે તરસે છે લોકો, પણ તમે આથી નવી શરૂઆત કરો, આ બધી વસ્તુને ભૂલી જાઓ. અને વાત રહી મહેશભાઈને પૈસા આપવાની, તો એને આપણે ધીમે ધીમે કરીને ચૂકવી દઈશું. મમતા બેટા, મહેશભાઈના પૈસા ગમે ત્યારે નહીં, પણ આપણે આજે જ ચૂકવી દેવા છે. અને આદિ, આ તારી જીવનની છેલ્લી અને પહેલી ભૂલ છે, હવે પછીની કોઈ ભૂલ માફીને લાયક નહીં હોય, ધ્યાન રાખજે. હા પપ્પા. મમ્મી,
ભાભી, અમારી છેલ્લી ભૂલ હતી, હવે હું ક્યારેય ભૂલ નહીં કરું. તમે લોકોએ તો મને પહેલા પણ સમજાવ્યો હતો, આ ધંધો નથી, આ જુગાર છે, પણ હું જ ના માન્યો. મારે જલ્દી પૈસા કમાઈ લેવા હતા અને કરોડપતિ બની જવું હતું, પણ મને ભાન થઈ ગઈ. શોર્ટકટ પૈસો કમાવા જઈએ ને તો પૈસાવાળા ન થવાય, પણ ક્યારેક એ આપણો જીવ પણ લઈ લે છે. હવે હું ક્યારેય ભૂલ નહીં કરું. તમારા બધા પાસે ફરી એકવાર માફી માંગુ છું. પપ્પા, આદિભાઈને એક જ શરતે માફ કરવાના છે. મારી સાથે મારા કાકાના દીકરાના લગ્નમાં બંનેને આવવાનું છે. અને એ પણ પેલો હાર પહેરીને.